નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં. તમને ખબર જ હશે આજે DYSO નું પેપર લેવાયેલું હતું, તો તેની અંદર DYSO માં ફોરેસ્ટના ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા, એટલે કે સ્પેશિયલ પર્યાવરણ અને જે ભૂગોળના પ્રશ્નો પૂછાયા હતા તેનું આપણે અત્યારે સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો આપણે તેનું સોલ્યુશન કરીએ અને તેનો સાચો જવાબ શું છે તે આપણે જોઈએ. અને આગળ આની પહેલા પણ આપણે VMC પેપરનું સોલ્યુશન કરેલું છે કે જે ફોરેસ્ટના, જે પર્યાવરણના અને ભૂગોળના પ્રશ્નો પૂછાયા હતા કે જે આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો ચાલો તે પણ આપણે જોઈ લેજો અને આનું સોલ્યુશન પણ આપણે હવે કરીએ. તો પહેલો પ્રશ્ન આપણો એકદમ સરળ હતો કે વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 5 મે, 5 જૂન, 5 જુલાઈ કે 5 ઓગસ્ટ? આપણા માટે એકદમ સરળ છે. આનો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે 5 જૂન ના દિવસે ઉજવાય છે. ચાલો જોઈએ આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. ફરીથી એક મસ્ત પ્રશ્ન છે. પરવાળાના ખડકો એટલે કે કોરલ રીફ્સ મુખ્યત્વે ક્યાં સ્થળે જોવા મળે છે? નીચે 4 ઓપ્શન આપેલા છે, કચ્છનો અખાત, અંદમાન નિકોબાર, મન્નારનો અખાત કે માલવણનો વિસ્તાર. તો આમાં 3 વસ્તુમાં તો આપણે ક્લિયર છે કે 3 જગ્યાએ તો છે જ, પહેલી, બીજી અને ત્રીજી જગ્યાએ, પરંતુ આ 4થી વસ્તુ માલવણનો વિસ્તાર છે તે આપણા માટે નવું છે. તો આ શું છે ત્યાં હશે? તો હા, તો તે જગ્યાએ પણ છે કે માલવણનો વિસ્તાર છે ત્યાં પણ આપણને પરવાળાના ખડકો જોવા મળે છે. તો આ વિસ્તાર કઈ જગ્યાએ આવેલો છે? તો કે આ વિસ્તાર આવેલો છે આપણો મહારાષ્ટ્રમાં. તો આ જગ્યાએ પણ આપણને કોરલ રીફ જોવા મળે છે, એટલે આપણો જવાબ આવે છે કે આપેલ તમામ સાચા છે. તો અહીં આપણો પ્રશ્ન છે, વાતાવરણમાં 79% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે, આ જથ્થો કઈ બાબતને ધ્યાને લઈને નક્કી કરવામાં આવેલ છે? અહીં આપણા ઓપ્શન આપેલા છે ઘનમાપ એટલે કે વોલ્યુમ, બીજું છે વજન, ત્યારબાદ છે ઘનતા અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. તો અહીં બધી જગ્યાએ આપણા સરકારી જવાબ નથી આવતા, પરંતુ આપણો સાચો જવાબ અહીં આવે છે ઓપ્શન એ, એટલે કે ઘનમાપ છે તેને ધ્યાને લઈ અને નક્કી કરવામાં આવે છે. જોઈએ પછીનો પ્રશ્ન. તો અહીં આપણો પ્રશ્ન છે, નીચેના વાક્યો ચકાસો. પહેલું વિધાન છે, ગુજરાતમાં અંકલેશ્વરથી કોયલી, નવાગામથી કોયલી, બોમ્બે હાઈથી કોયલી વગેરે ગુજરાતની અગત્યની પાઇપલાઇનો છે. ત્યારબાદ બીજું વિધાન છે, 1962માં નહર કટિયાને કુવાઓથી નૂનમતી અને તેને બિહારની બરોની રિફાઇનરી પછીથી લંબાવવામાં આવેલ છે, આ અગત્યની પાઇપલાઇન છે. તો આ બંને વિધાન આપેલા છે, તો માત્ર 1 યોગ્ય છે, માત્ર 2, 1, 2 બંને કે ઓપ્શન ડી બંને યોગ્ય નથી. તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, કે વિધાન 1 અને 2 બંને યોગ્ય છે. પછીનો આપણો પ્રશ્ન છે, નીચેના વાક્યો ચકાસો. સ્પેશિયલ ફોરેસ્ટનો પ્રશ્ન આપણે ગણી શકાય. તો પહેલું વિધાન છે, ભારતમાં હાલમાં 106 નેશનલ પાર્ક છે. ત્યારબાદ બીજું વિધાન જોઈએ કે નેશનલ વાઇલ્ડલાઈફ ડેટા મુજબ 2023 મુજબ દેશના ભૌગોલિક વિસ્તારના 3.35% વિસ્તારમાં નેશનલ પાર્ક આવેલા છે. ત્રીજું વિધાન છે, વાઇલ્ડલાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે WII સ્થાપના ઈસવીસન 1982 કરવામાં આવેલ હતી અને તેનું વડું મથક દહેરાદૂનમાં આવેલું છે. તો અહીં આપણે વિધાનો જોઈએ, તો પહેલું વિધાન તો સાચું છે કે ભારતમાં હાલમાં કેટલા નેશનલ પાર્ક છે? 106. છેલ્લા 2 નેશનલ પાર્ક સાથે બન્યા હતા, તે કઈ જગ્યાએ? અસમમાં. ત્યારબાદ બીજું વિધાન જોઈએ કે દેશના ભૌગોલિક વિસ્તારના 3.35% વિસ્તારમાં નેશનલ પાર્ક છે? નહીં. તો આ વિધાન આપણું બીજું ખોટું પડે છે. તો તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે કે નેશનલ પાર્ક છે તે દેશના કેટલા ભૌગોલિક ટકા વિસ્તારમાં આવેલા છે અને અભયારણ્ય કેટલા વિસ્તારમાં આવેલા છે. આ બંને વસ્તુઓ કોમેન્ટમાં જણાવજો. જોઈએ છીએ તમારી ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કેટલા સુધી પહોંચી છે. ત્યારબાદ ત્રીજું વિધાન જોઈએ કે WII સ્થાપના 1982 કરવામાં આવી હતી અને તેનું વડપ મથક દહેરાદૂનમાં છે. તો બિલકુલ સાચું છે, ત્રીજું વિધાન આપણું સાચું છે. તો અહીં આપણા વિધાન પહેલું અને ત્રીજું બંને સાચા પડે છે. તો આવનારી આપણી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને 100 એ 100% આવા પ્રશ્નો આપણને પૂછાશે. તો આવા પ્રશ્નોની પણ આપણે તૈયારી રાખવી. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન, બંદરોના મુખ્ય કેટલા પ્રકાર છે? 5, 6, 7 કે 8? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, એટલે કે બંદરોના મુખ્ય 5 પ્રકારો છે. પછીનો આપણો પ્રશ્ન છે, ગુજરાતનો કુલ વિસ્તાર 1.96 લાખ ચોરસ કિલોમીટર છે. બીજું વિધાન છે, ગુજરાતની હાલની વસ્તી લગભગ 6.5 કરોડની છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે, ગુજરાત રાજ્યમાં 36 જિલ્લાઓ આવેલા છે. તો અહીં આપણે બધા વિધાન ચકાસીએ, તો પહેલું વિધાન જે છે તે સાચું છે કે ગુજરાતનો વિસ્તાર 1.96 લાખ ચોરસ કિલોમીટર છે.
ત્યારબાદ બીજું ગુજરાતની હાલની વસ્તી 6.05 કરોડ છે આ પણ સાચું છે અને ત્રીજું વિધાન આપણે જોઈએ કે ગુજરાત રાજ્યમાં 36 જિલ્લાઓ આવેલા છે તો આ વિધાન આપણો અહીં ખોટો પડે છે તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી એટલે કે ત્રણ યોગ્ય નથી જ્યારે પહેલું અને બીજું વિધાન સાચું છે ચાલો જોઈએ પછીનો પ્રશ્ન તો પ્રશ્ન છે ગુજરાતના જિલ્લાઓ અને તેના વડામથકને યોગ્ય રીતે ગોઠવો તો એકદમ સરળ પ્રશ્ન ગણી શકાય તો સૌપ્રથમ આપણને આપેલું છે અરવલ્લી તો અરવલ્લીનું મુખ્ય મથક છે મોડાસા ત્યારબાદ બીજું છે બનાસકાંઠા તેનું છે પાલનપુર ત્રીજું છે ડાંગ ડાંગનું આપણે આહવા છે અને ચોથું છે ગીર સોમનાથ તો તેનું આવે છે વેરાવળ તો બધા જવાબ આપણને અહીં લાઇનમાં જ આપેલા છે તો અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન એ કે બધા જ આપણને લાઇનમાં આપેલા છે નેક્સ્ટ આપણો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના જિલ્લા અને તાલુકાઓની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી તો પેલું છે કચ્છ અબડાસા અંજાર તો આ સાચું છે બીજું છે બનાસકાંઠા તો થરાદ અને દિયોદર આ પણ સાચું છે ત્યારબાદ છે પાટણ તો પાટણ અને હારીસ આ પણ સાચું છે જ્યારે ઓપ્શન ડી આપણે જોઈએ કે અમરેલી તો ઉના અને કોડીનાર તો આ વિધાન આપણું ખોટું છે તો ઉના અને કોડીનાર ક્યાં આવેલ છે કે ગીર સોમનાથમાં તો આ વિધાન આપણું અહીં ખોટું પડે છે ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચાલો તો એકદમ સરળ પ્રશ્ન આવી ગયો છે નાના છોકરાનો તો પ્રશ્ન છે ભારત દેશમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે તો આમાં એકદમ સરળ જવાબ છે ઓપ્શન એ કે અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે ફરીથી એકદમ સરળ પ્રશ્ન આવે છે કે પાક અને સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તો સૌ પ્રથમ આપણે જોઈએ ચોખા તો પશ્ચિમ બંગાળ તો તે સાચું છે કે સૌથી વધારે ત્યાં થાય છે ત્યારબાદ જોઈએ કે ઘઉં ઉત્તર પ્રદેશ તો આ પણ સાચું છે કે ઘઉં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં થાય છે જ્યારે ઘઉંનો કટોરો પંજાબને કહે છે તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું ત્યારબાદ આપણે જોઈએ કે મકાઈ તો મહારાષ્ટ્રમાં તો આ જવાબ આપણો અહીં ખોટો પડે છે જ્યારે છેલ્લું આપણે જોઈએ કે શિંગ દાણા ગુજરાત તો આ વિધાન આપણું સાચું છે તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ કે નદીઓ અને તેના ઉપરના બંધની જોડીઓ ગોઠવો તો નદી આપેલી છે પેલી પન્ના તો પન્ના પર કયો બંધ છે કે સોમાશીલા ડેમ ત્યારબાદ બીજું જોઈએ કે મહી તો મહી ડેમ આવેલો છે કડાણા ડેમ ત્યારબાદ છે કે સતલજ સતલજ નદી ઉપર કયો બંધ છે કે ભાખડા ડેમ અને છેલ્લે જોઈએ કે કૃષ્ણા કૃષ્ણા ઉપર છે અલમતી ડેમ તો આમાં પણ આપણે આગળ જોયું હતું તે મુજબ જ છે બધા જ જવાબ લાઇનમાં આપણને આપેલા છે અને આમ આપણને ન આવડતું હોય તો આપણને આ રીતના પણ આપણે કરી શકીએ કે મહી નદીનું આપણને એક આવડે છે તો મહી નદીમાં કંઈક શું આવે છે કે કડાણા તો બીજામાં બી આવતો હોય તેવો માત્ર એક જ જવાબ છે તો અને તે જવાબ છે ઓપ્શન બી તો આ રીતના પણ આપણે આરામથી આપણે જવાબ આપી શકીએ ચાલો જોઈએ તો આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન છે ભારતમાં ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવેલી હતી 1997 1998 1999 કે 2000 તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી તો આ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખીશું તો ફરીથી એકદમ સરળ પ્રશ્ન આપણી સામે આવે છે કે હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે એકદમ સરળ પ્રશ્ન ગણી શકાય સિક્કિમ મણિપુર નાગાલેન્ડ કે મિઝોરમ જો આપણે મંથલી કરંટ અફેર આપણે સ્પેશિયલ પર્યાવરણનું સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડનું મૂકીએ છીએ તેની અંદર પણ આ પ્રશ્ન ઘણી વખત આવી ગયો છે અને તાજેતરમાં આની ઉજવણી પણ થયેલી છે તો તે વિડીયો તમે જોયો હશે તો તમને આવડી જ જોઈએ તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી એટલે કે નાગાલેન્ડમાં આપણને આ ઉત્સવ ઉજવવામાં આવે છે જોઈએ પછીનો પ્રશ્ન કે ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે અને ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આમાં આપણે ઓપ્શન જોવાની પણ જરૂર નથી કારણ કે કરંટનો એક ચર્ચિત પ્રશ્ન હતો તો આનો સાચો જવાબ આવે છે કે એમએસ સ્વામીનાથન તો આવી રીતના આવા જે બધા મહાન વૈજ્ઞાનિકો છે જે પર્યાવરણને લગતા તો આ બધા જ આપણે સાથે કરી લેવા પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વાક્યો ચકાસો તો પહેલું વિધાન છે હિન્દ મહાસાગરનો વધારે વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે ત્યારબાદ બીજું વિધાન છે કે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેનો પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે ત્યારબાદ ત્રીજું વિધાન છે કે હિન્દ મહાસાગરની અસર ભારત ઉપર ઘણું મહત્વ ધરાવે છે તો આ ત્રણેય આપણા વિધાનો થયા તો આનો સાચો જવાબ શું આવી શકે તો આનો સાચો જવાબ છે ઓપ્શન એ એટલે કે પહેલું બીજું અને ત્રીજું ત્રણેય વિધાનો સાચા છે વિડીયો અંત સુધી જોશો કારણ કે આ બધા જ પ્રશ્નો આપણા માટે ખૂબ જ અગત્યના છે ખૂબ જ આયમપી રહેલા છે કારણ કે આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આપણને પૂછાવવાની શક્યતા રહેલી છે અને કદાચ આવા ન પૂછાય તો આપણને અંદાજ પણ આવી શકે કે આવી રીતના પ્રશ્નો પણ હોઈ શકે એટલે આપણે આ રીતના પણ તૈયારી કરવાની છે તો ખાસ આપણે ધ્યાન રાખીશું અને સાથે તમારા મિત્રોને પણ શેર
કરી દેજો. તો અહીં આપણો પ્રશ્ન છે, ભારતમાં ગીચ વસ્તી હોય તેવા પ્રદેશોમાં ગંગા, બ્રહ્મપુત્ર, સતલજ, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણના પ્રદેશોનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજું વિધાન છે, મધ્યમ વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને વરાળ પ્રદેશનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણું ત્રીજું વિધાન છે કે ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશોમાં પૂર્વોત્તરનો કેટલોક ભાગ, કચ્છનો વિસ્તાર જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. તો અહીં આપણા ત્રણેય આપણા વિધાનો આપી દીધેલા છે. તો ચેક કરીએ આપણો પ્રથમ વિધાન કે ભારતમાં ગીચ વસ્તી હોય તેવા પ્રદેશોમાં ગંગા, બ્રહ્મપુત્રા, સતલજ, કૃષ્ણા, કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશનો સમાવેશ થાય છે. તો આ વિધાન આપણું અહીં ખોટું પડે છે. તો આમ રીતના આપણે ડાયરેક્ટ સીધું જોઈએ તો આપણો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે બે અને ત્રણ યોગ્ય છે. કારણ કે પહેલું વિધાન આપણું નીકળી ગયા તો ઓપ્શનમાં આપણને બીજું કંઈ જોવા મળતું નથી, એટલે આપણો જવાબ આપણો સીધો આવે છે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ કે નીચેના વાક્યો ચકાસો. તો પહેલું વિધાન છે, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રને મળીને આ વિસ્તારમાં ભારતની લગભગ 50% વસ્તી છે. ત્યારબાદ બીજું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન એ ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા રાજ્યો છે, પરંતુ બંનેમાં મળીને લગભગ 11.6% કુલ વસ્તીના લોકો વસે છે. તો જોઈએ આપણે, પહેલું વિધાન તો એકદમ ખોટું જ પડે છે, કારણ કે બે રાજ્યોમાં 50% વસ્તી તો ન હોય. તો અહીં પહેલું વિધાન આપણું ખોટું છે, એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે માત્ર બે યોગ્ય છે. અહીં આપણે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આપણે હાલમાં ખાલી પ્રશ્નના જવાબ જ જોઈએ છીએ, એટલે આને કઈ રીતના આવે ને તે આપણે પછી નિરાતે સમય મળશે ત્યારે આપણે સોલ્યુશન કરશું, પરંતુ હાલમાં આપણે ફક્ત જવાબ જ જોઈએ છીએ, એટલે થોડુંક વધારે સ્પીડમાં ચાલે છે. તો આ વસ્તુનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીં ફરીથી એકદમ સરળ પ્રશ્ન આવે છે કે સડક માર્ગના મહત્વના આધારે ભારતમાં સડક માર્ગોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? 3 ભાગ, 4 ભાગ, 5 ભાગ કે 6 ભાગ? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, એટલે કે 4 ભાગમાં વહેંચી શકાય છે. ત્યારબાદ રેલવે વાળો પ્રશ્ન જોઈએ કે રેલવેના ઝોન અને તેના મુખ્ય મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો પહેલું જોઈએ કે સેન્ટ્રલ ઝોન મુંબઈ, તો આ તો આપણને ખબર જ હોય છે, એટલે પહેલું વિધાન સાચું છે. ત્યારબાદ જોઈએ કે પૂર્વ ઝોન કોલકાતા, તો આ વિધાન પણ આપણું સાચું છે. ત્યારબાદ ત્રીજું જોઈએ કે ઉત્તર ઝોન, તો ઉત્તર ઝોનમાં નવી દિલ્હી, તો આ વિધાન પણ આપણું અહીં સાચું છે. જ્યારે છેલ્લું જોઈએ કે દક્ષિણ ઝોન, તે સિકંદરાબાદ, તો આ વિધાન આપણું અહીં ખોટું પડે છે, એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન ડી. અહીં નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, નેશનલ વોટરવેઝ એક્ટ 2016 હેઠળ કેટલા નેશનલ વોટરવેઝ જાહેર કરવામાં આવેલા છે? 106, 15, 111 કે 121? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે 111 જેટલા જાહેર કરવામાં આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન છે, હાલમાં ભારતમાં કેટલા આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલા છે? 20, 19, 18 કે 17? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, એટલે કે 17 ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં ભારતમાં આવેલા છે. તો આ બધાના નામ અને સ્થળ આપણે યાદ રાખી લેશું, કારણ કે આપણને આવનારી પરીક્ષામાં આવી રીતના પણ પ્રશ્નો પૂછાઈ શકે. જોઈએ પછીનો આપણો પ્રશ્ન છે અહીં કે પ્રદૂષક અને સ્ત્રોતની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો પહેલું વિધાન છે આપણું, પહેલો ઓપ્શન છે સૂક્ષ્મ જીવાણુઓ, તેની સામે આપણને સ્ત્રોત આપેલો છે કે ઘરેલુ ગંદા પાણીની અવ્યવસ્થા, તો આ તો સાચું છે. ત્યારબાદ બીજું જોઈએ કે ઝેરી ભારે ધાતુઓ, તે આપણને રાસાયણિક એકમો જે સ્ત્રોત છે તેમાંથી આપણને મળી આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ઓપ્શન ડી, કિરણોત્સર્ગી પદાર્થો, તે આવે છે યુરેનિયમ ધરાવતા ખનિજ ઉત્પાદનમાંથી, તો આ પણ સાચું છે. અને છેલ્લે આપણે સી જોઈએ કે ભારે કચરો, તે ઉદ્યોગોમાં શીતક તરીકે વપરાતા એકમોમાંથી, તો ભારે કચરો આ જગ્યાએથી આપણને મળતો નથી, કારણ કે આપણને ભારે કચરો બીજી ઘણી જગ્યાએથી મળી આવે છે. તો આનો જવાબ આવે છે ઓપ્શન સી, એટલે કે આ વિધાન સાચું નથી. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ, દેશનું પ્રથમ ભૂગર્ભ પાવર ટ્રાન્સફોર્મર કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? મુંબઈ, દિલ્હી, બેંગ્લોર કે ચેન્નઈ? તો આમાં આપણો જવાબ આવે છે ઓપ્શન સી, કે બેંગ્લુરુમાં દેશનું પ્રથમ ભૂગર્ભ પાવર ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવશે. તો ખાસ આપણે યાદ આ વસ્તુ યાદ રાખીશું, સાથે પર્યાવરણને વસ્તુને લગતું આપણે પ્રથમ જે છે તે બધું જ વસ્તુ આપણે યાદ રાખીશું. પ્રથમ ન્યુટ્રલ ગામ છે, પ્રથમ પ્લાસ્ટિક નાબૂદ બંધ કરનારું ગામ છે, પ્રથમ આવી રીતનું જેટલું આવતું હોય ને બધું જ આપણે યાદ કરી અને જાશું. અને આવી રીતના આપણે જે વિડીયો જે છે તે આપણે શું તમારે તૈયારી થઈ ગઈ છે, આવી રીતની જે આપણી સિરીઝ ચાલુ છે તેની અંદર આવા બધા જ આપણે પ્રશ્નોનો સમાવેશ કરી લીધો છે. ફરીથી એકદમ ઇઝી પ્રશ્ન આવે છે કે અવશેષનો સમય નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? C8, C9, C1 કે C14? તો આપણો જવાબ આવે છે ઓપ્શન ડી, કે C14 પદ્ધતિ જે છે તેનો ઉપયોગ કરવામાં
આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ કે હડપ્પન સભ્યતા દરમિયાન ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા? લોથલ, કાલીબંગન, મોહેંજોદડો કે તોળાવીરા? તો આ બધું તો આપણે ગોખીને જ બેઠા છીએ, તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે કાલીબંગનમાં આપણને ખેડેલા ખેતરના પુરાવા મળી આવેલા છે. કે કાલીબંગન ક્યાં આવેલું છે? કે રાજસ્થાનમાં આવેલું છે. ફરીથી એક સરળ પ્રશ્ન આવે છે, રોજડી સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે ઉત્તરપ્રદેશ? તો આપણને બધાને ખબર જ છે, તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે ગુજરાતમાં રોજડી આવેલું છે. પછીનો એક પ્રશ્ન જોઈએ કે ગિરનાર પર્વત ઉપર 14 શિલાલેખ છે, તે કોના દ્વારા બનાવવામાં આવેલા છે? તો આનો જવાબ આવે છે ઓપ્શન બી એટલે કે અશોકે બનાવેલા હતા. નેક્સ્ટ છે કે જૂનાગઢ જિલ્લામાં આવેલ સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવેલું હતું? અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્ત કે રત્નસાગરગુપ્ત? તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે ચંદ્રગુપ્ત મૌર્ય. તો સુદર્શન તળાવનું નિર્માણ કીધું છે તો ચંદ્રગુપ્ત મૌર્ય આવે છે. જ્યારે તેમાંથી નહેરો અને બંધ બાંધવામાં તો તેનો જવાબ આપણે બીજો આવે, તો આ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખીશું. પછીનો પ્રશ્ન આપણે જોઈએ કે આદિ શંકરાચાર્ય દ્વારા અલગ અલગ સ્થળોએ મઠોની સ્થાપના કરેલી હતી, તો નીચેના પૈકી કઈ જોડી યોગ્ય છે? તો પ્રથમ જોડી જોઈએ કે જ્યોતિપીઠ ઉત્તરાખંડ, તો આ વિધાન આપણું સાચું છે. બીજું જોઈએ શારદાપીઠ ગુજરાત, તો આ પણ સાચું છે કે આપણા ગુજરાતમાં જ આવેલું છે. ત્યારબાદ ત્રીજું છે ગોવર્ધન પીઠ, તો ઓડિશા, તો આ વિધાન પણ સાચું છે. જ્યારે ચોથું જોઈએ કે શૃંગેરી પીઠ, તે કર્ણાટકમાં, તો આ વિધાન પણ આપણું સાચું છે. તો અહીં જવાબ આવે છે ઓપ્શન ડી કે 1, 2, 3, 4 બધે બધા જ સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASI દ્વારા લગભગ 1300 વર્ષ જૂનો બૌદ્ધ સ્તૂપ કયા રાજ્યમાં શોધેલ છે? ઓડિશા, બિહાર, ઝારખંડ કે મહારાષ્ટ્ર? તો આપણો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે ઓડિશામાં આ બૌદ્ધ સ્તૂપો આપણને હાલમાં મળી આવ્યા છે. પછી આપણે જોઈએ હવામાન નીચેનામાંથી કયા વાયુની હાજરીને કારણે પિત્તળ હવામાં રંગીન થઈ જાય છે? પ્રાણવાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડ, ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ કે ચોથું છે નાઇટ્રોજન? તો આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે હાઇડ્રોજન સલ્ફાઇડ દ્વારા આ પિત્તળ જે છે તે હવામાં રંગીન થઈ જાય છે. પછીનો પ્રશ્ન જોઈએ, ધોવાનો સોડા એ કોનું સામાન્ય નામ છે? સોડિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ બાયકાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ? તો અહીં આ પ્રશ્નમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કાર્બોનેટ અને બાયકાર્બોનેટમાં. તો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે સોડિયમ કાર્બોનેટ, કે ધોવાનો સોડા તેનું સામાન્ય નામ છે, સોડિયમ કાર્બોનેટનું સામાન્ય નામ છે. જોઈએ આના પછીનો પ્રશ્ન. તો પ્રશ્ન છે, ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? આઉટપુટ પદ્ધતિ, ઇનપુટ પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ કે કોમોડિટી પ્રવાહ પદ્ધતિ? તો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે ભારતમાં કૃષિ આવકની ગણતરી આઉટપુટ પદ્ધતિથી કરવામાં આવે છે. ખાસ આપણે આ પ્રશ્ન યાદ રાખીશું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે પૃથ્વી ઉપર મેદાનમાં પર્યાવરણીય સંતુલન જાળવી રાખવા લઘુત્તમ વન આવરણ કેટલા ટકા રાખવું જરૂરી છે? 25%, 33%, 50% કે 67%? તો આપણને બધાને આવડે છે, એકદમ સરળ પ્રશ્ન છે. તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી કે 33% રાખવું જરૂરી છે, જ્યારે રાજ્યમાં કેટલું? 23% રાખવું જરૂરી છે. આગળ આપણે જોઈએ, ભારતની વસ્તીમાં કયા દાયકામાં વસ્તીમાં નકારાત્મક વૃદ્ધિ દર જોવા મળેલો હતો? તો આનો આપણે સીધો જવાબ જોઈએ, તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે 1911 થી 1921 જે દાયકો હતો તેમાં નકારાત્મક વૃદ્ધિ દર જોવા મળેલો હતો, એટલે કે દર વખતની વૃદ્ધિ દર કરતાં આપણને ઓછું જોવા મળ્યું હતું, એટલે આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ. ચાલો જોઈએ પછીનો પ્રશ્ન. તો આપણો પ્રશ્ન છે, ભારતની વસ્તી 100 કરોડના આંકને ક્યારે પાર કરી ગયેલી હતી? મે 2000, મે 2001, મે 2002, મે 2003? તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે મે 2000ના રોજ ભારતની વસ્તી 100 કરોડના આંકને પાર કરી ગયેલી હતી. આગળનો પ્રશ્ન જોઈએ, ભારતમાં કાગળનું ચલણ સૌ પ્રથમવાર ક્યાં વર્ષમાં શરૂ થયેલું હતું? 1542, 1601, 1861 કે 1890? તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે 1861માં સૌ પ્રથમવાર શરૂ થયેલ હતી. ચાલો તો આપણા અંતિમ પ્રશ્નો તરફ આપણે જઈએ. તો પ્રશ્ન છે, ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ ક્યારે બહાર પાડવામાં આવેલી હતી? તો આમાં આપણે ઓપ્શન જોવા જ નથી, સીધો જવાબ આપણો આવે છે ઓપ્શન બી કે 1952માં સૌ પ્રથમ વન નીતિ આવી હતી. નેક્સ્ટ પ્રશ્ન છે, કોફી અથવા ચા સાથે નીચેના પૈકી કઈ બાબત સંકળાયેલ છે? કપૂર, કેફિન, અફીન કે ધતુરો?
तो कॉफी आपेलू छे तो आपने तरत ध्यान में आवी जाए कि आनो जवाब आवे छे ऑप्शन बी के कैफीन छे तेनी साथे संकळायेलो शब्द छे। चालो जोईए पछीनो प्रश्न। पछीनो एक धारदार एक जोरदार प्रश्न जोईए कि नीचेना पैकी कई बाबत मानवीय प्रवृत्तिओथी प्रभावित थती नथी। तो आपणे आ प्रश्नमां आपणे खास आवुं જોવાનું રાખીશું કે છેલ્લે નથી આપેલું છે કે છે આપેલું છે, તો આ વસ્તુ આપણે ખાસ જોશું। તો પહેલું વિધાન આપણે જોઈએ કે મેંગ્રુવ અને વેટલેન્ડનો નાશ, ત્યારબાદ બીજું જોઈએ કે ભૂગર્ભ જળનો અવક્ષય, ત્યારબાદ ત્રીજું જોઈએ કે પ્રજાતિઓની લુપ્ત થવાના દરથી વધારે છે, અને ચોથો જોઈએ કે ઉપરોક્ત બધી જ બાબતો પ્રભાવિત કરે છે। તો અહીં આપણો સાચો જવાબ જ આવે છે સરકારી, કે ઉપરોક્ત બધી બાબતો જે છે તે પ્રભાવિત કરે છે। તો ખાસ આપણે યાદ રાખીશું। ફરીથી એક સરસ મજાનો પ્રશ્ન જોઈએ કે હાઇડ્રોસ્ફિયર ઉપર વિકાસ પ્રવૃત્તિઓ શું અસર કરે છે? વાયુ પ્રદૂષણ, માટીનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ કે માટીનું ધોવાણ? તો આમાં ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા એમસીક્યુ એવા છે કે જેમાં આપણે અટવાઈ જઈએ, પરંતુ આનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કે જળ પ્રદૂષણની અસર થાય છે। તો ખાસ આપણે યાદ રાખીશું। ફરીથી એક જોરદાર, એક ધારદાર અને એક કંઈક યુનિક પ્રશ્ન આપણને અહીં પૂછ્યો છે કે જે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડનો છે। તો અહીં પ્રશ્ન છે કે એક જ પ્રદેશ પૂરતી મર્યાદિત પ્રજાતિઓ એટલે કે સ્પીસીઝને શું કહેવાય છે? ઓપ્શન આપેલા છે એડર સ્પીસીઝ, એન્ડેમિક સ્પીસીઝ, એન્ડેન્જરેડ સ્પીસીઝ કે કીસ્ટોન સ્પીસીઝ। તો આને સાથે તમારે એક પણ કોમેન્ટ કરવાની છે કે ખરેખર આનો જવાબ કેટલા મિત્રોને પહેલેથી જ આવડતો હતો કે આનો જવાબ શું આવી શકે? તો આનો આપણે સાચો જવાબ જોઈએ તો જ આવે છે ઓપ્શન બી કે એન્ડેમિક સ્પીસીઝ, તે આપણો સાચો જવાબ આવે છે કે એક જ પ્રદેશ પૂરતી આપણને જોવા મળે છે। ઉદાહરણ આપણે લઈએ તો આપણું જે ખૂડખર છે તે એન્ડેમિક સ્પીસીઝ કહેવાય છે, ત્યારબાદ એશિયાટિક લાયન તેને પણ આપણે એન્ડેમિક સ્પીસીઝ કહેવાય છે। તો આવી રીતના જે સ્પેશિયલ પ્રદેશ પૂરતી જોવા મળે છે તેને આપણે એન્ડેમિક સ્પીસીઝ તરીકે ઓળખીએ છીએ। અને નીચે કોમેન્ટમાં તમે જણાવજો કે ખરેખર પહેલેથી તમને આનો જવાબ આવડતો હતો, તો તમારી તૈયારી પણ એક જોરદાર એક ધારદાર કહી શકાય। ચાલો જોઈએ આપણે પછીનો પ્રશ્ન। પેપ્સિકો ઇન્ડિયા તેનો નવો ફૂડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપનાર છે? આસામ, ગુજરાત, મહારાષ્ટ્ર કે તમિલનાડુ? તો અહીં આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કે આસામમાં આ મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ છે તે સ્થાપવાના છે। તો આ થયું આપણું આજનું લેવાયેલું ડીવાયએસઓનું પેપર, કે જેની અંદરથી આપણને ભૂગોળ અને સ્પેશિયલ પર્યાવરણના આટલા પ્રશ્નો આવી રીતના પૂછાયા હતા। તો આની પછીની આપણી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં કેવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે તેના આની ઉપરથી પણ આપણે આઈડિયો લગાવી શકીએ છીએ, તો તે દિશામાં પણ આપણે એક તૈયારી કરી શકાય। તો આવી જ રીતના આપણી ચેનલમાં આપણને સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડને લગતા અવનવા વિડીયો તમને મળતા રહેશે। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો, તમને ઉપયોગી થયો હોય તો પણ લાઇક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। આની આગળ VMC નું પેપર લેવાયેલું હતું, તેની અંદર પણ સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડના પર્યાવરણના કેટલા બધા પ્રશ્નો પૂછાયા હતા, તેનું સોલ્યુશન પણ આપણે આગળ વિડીયો તેનું મૂકેલું છે, તે ન જોયો હોય તો ખાસ આપણે જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલું છે। ચાલો તો એક નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા જ મિત્રો તૈયારી કરતા રહો, બધા જ મિત્રોને જય હિન્દ